નમસ્કાર અરાઉન્ડ ગુજરાત સાથે હું છું માસૂમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી હવે ભાજપના જયરાજ બાવીસમીએ મે કમલમ ખાતે જયરાજસિંહ પરમાર ભાજપમાં જોડાશે સોશિયલ મીડિયા પર પાટીલ સાથેનો ફોટો પોસ્ટ કર્યો કેનેડામાં એડમિશન લેતા પહેલા તપાસ કરો ભારતીય હાઈ કમિશનની સલાહ તપાસ કર્યા વિના ફી ન ભરો બંધ થયેલી ત્રણ કોલેજોની માન્યતા હતી કેનેડા સરકાર તપાસ કરાવી સીમાંકન પછી ચૂંટણીની તૈયારી અમરનાથ યાત્રા પૂરા થયા બાદ જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી યોજાઈ શકે છે

જિલ્લા મથકમાં ગમફવાર અકસ્માત સર્જાયો તો પાલનપુર આરટીઓ ચાર રસ્તા પાસે હોટલ સવેરામાં ટ્રક ઘુસી ગઈ તો ટ્રક ઘૂસી જતા એકનું મોત નીપજ્યું તેમજ એક ગાડીનો કચ્છરઘાં થયો તો ઘટનાસ્થળે સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા તો અગાઉ આજ જ હોટલમાં ટ્રક ધૂસી હતી અને પાંચ લોકોના થયા હતા મોત તો પાલનપુર પશ્ચિમ પોલીસ ઘટનાસ્થળે દોડીને તપાસ હાથ ધરી હતી તો બનાસકાંઠા જિલ્લાના જિલ્લા મથકમાં ગમફવાર અકસ્માત તો પાલનપુર આરટીઓ ચાર રસ્તા પાસે હોટલ સવિરામાં ટ્રક ઘૂસી ગઈ તો ટ્રક ઘૂસી જતા એકનું મોત નીપજ્યું તો એક ગાડીનો કચ્છર ઘાળ નીકળી ગયો તો ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા તો અગાઉ પણ આજ હોટલમાં ટ્રક ઘૂસી હતી અને પાંચ લોકોના થયા હતા મોત છે લાશ અંકલેશ્વર સામોર ગામની ખાડીમાં બિનવારસી હાલતમાં અજાણ્યા અંકલેશ્વર શહેર પોલીસનો સંપર્ક કર્યો તો અંકલેશ્વર શહેર પોલીસે ડેડ બોડીને કબજે મેળવી વધુ તપાસ આરંભી તો ડેડ બોડીને જોવા લોક ટોળા ઉમટી પડ્યા હતા તો હાલ મૃતકના વાસી વારસોની ઓળખ થઈ રહી છે તેમજ અંકલેશ્વર શહેર પોલીસે ડેડ બોડીને બોડીનો કબજો મેળવી અંકલેશ્વર નગર તો અંકલેશ્વર સામુર ગામની ખાડીમાં બિનવારસી હાલતમાં અજાણ્યા વ્યક્તિની ની મળી આવે છે લાશ અંકલેશ્વર સામુર બ્રિજ નીચે ખાડીમાં પડેલી હતી ડેડ બોડી તેમજ સ્થાનિકોને જાણ થતા સ્થાનિકોએ અંકલેશ્વર શહેર પોલીસનો સંપર્ક કર્યો હતો અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના અંતરિયાળ ડુંગરાળ વિસ્તારમાં આવેલ ખોબા છે રામપુરી આર્મી લાવવામાં આવ્યો હતો તો પરિવારજનો સગા સંબંધી અને ગ્રામજનો દ્વારા આર્મી જવાનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા તેમજ સંસ્કાર વિધિમાં મોટી સંખ્યામાં જોડાયા હતા લોકો તેમજ અરવલ્લી જિલ્લા પંચાયત સદસ્ય સામાજિક આગેવાન સુભાષભાઈ તબિયાર સહિત ગ્રામજનોએ જણાવ્યું હતું કે રામપુરી ગામના ચુમ્વાળીસ વર્ષીય અસારી દિનેશભાઈ બેચરભાઈ આર્મીમાં હવાલદારની પોસ્ટ પર પંજાબ રાજ્યના પઠાણકોટ વિસ્તારમાં બોમની રક્ષા કાજે ફરજ બજાવતા હતા તેમજ તાજેતરમાં માદરી વતનમાં રજા પર ઘરે આવ્યા હતા પરંતુ અત્રે ઉલ્લેખનીય છે કે આર્મી જવાનનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓનું ટૂંકી માંદગી બાદ અવસાન થયું છે તેમજ આર્મી જવાનનું આર્મીના પ્રોટોકોલ મુજબ ગાર્ડ ઓફ ઓનર આપી સાથે સાથે સામાજિક રીતિ રિવાજો મુજબ અંતિમ સંસ્કાર વિધિ કરાઈ હતી આર્મી જવાનના માતા પિતા પત્ની બે પુત્રી અને એક પુત્રએ ભારે વિલાપ કરતા ચોધાર આંસુએ પોક મૂકીને હૈયા ફાટ રુદન કરતા જોઈને ઉપસ્થિત સઘા સંબંધીઓ ગ્રામજનો સહિત સૌ કોઈની આંખોમાંથી આંસુ વહેતા થયા હતા

ઇન્દ્રેશ કુમારની જન્મદિવસની શુભેચ્છાઓ શુભકામનાઓ સહ અભિનંદન પાઠવ્યા હતા જાફરાબાદ શહેરમાં શિવાજી ગ્રુપ તેમજ ભાજપ પરિવારના કાર્યકર્તાઓ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ શહેરના વિવિધ મંડળો અને વેપારી આગેવાનો દ્વારા શિવાજી મહારાજની જન્મ જયંતિની ઉજવવામાં આવી તેમાં જાફરાબાદની મુખ્ય બજારોમાં શિવાજી મહારાજની શોભાયાત્રા કાઢી ગિરિરાજ ચોક ખાતે શિવાજી મહારાજની પ્રતિમાને ફૂલહાર કરી જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી જાફરાબાદમાં પ્રથમ વખત શિવાજી મહારાજની જન્મ જયંતિ ઉજવાતા લોકોમાં હિન્દુ સંસ્કૃતિની ઝાંખી ભવ્ય રીતે તેમના જન્ ઉજવણી કરવામાં આવે તેવો સર્વ જણાવ્યું હતું પાટણ જિલ્લાના રાધનપુરની પવિત્ર ધરાની સૌ પ્રથમ વાર મુલાકાત લેતા ગુજરાતના મુખ્યમંત્રી તો ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રીએ રાધનપુરની મુલાકાત લીધી સૌપ્રથમ રાધનપુર ખાતે નિર્માણ ફિલ્ટરેશન પ્લાન્ટનું જાતિ નિરીક્ષણ કર્યું તેમજ આ પ્લાન્ટ ઇકોતેર પોઈન્ટ સિત્યોતેર કરોડના ખર્ચે નિર્માણ થઈ રહ્યું છે જેમાં સો લાખ લિટર અને પચાસ લાખ લિટરની કેપેસિટીના બે સંપ અને સાઈઠ એમએલડીની ક્ષમતાનું ફિલ્ટર પ્લાન્ટ લગાવવામાં આવી રહ્યું છે તેનું નિરીક્ષણ કર્યું તથા શાંતિ શાંતિધામની મુલાકાત લીધી જ્યાં તેમને વિવેકાનંદની પ્રતિમાનું મૂળ શ્રી રામ સેવા સમિતિ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ એપીએમસી ખાતે ભાજપના આગેવાનો સાથે બેઠક કરી હતી તો રાધનપુર ખાતે તેમની સાથે પૂર્વ આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરી પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર રજનીભાઈ પટેલ સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વરના ગઢખોલ ગામ ખાતે આવેલ જીમખાના ખાતે ડોક્ટર્સ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા ક્રિકેટ પ્રીમિયર લીગ બે માટે ઓક્શન અને તબીબોના સ્નેહ મિલન સમારોહ પણ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે યોજાયેલ ઓક્શનમાં આ સિઝનના એપીએલની કુલ છ ફ્રેન્ચાઇઝીએ ભાગ લીધો હતો જેમાં પદ્મસિદ્ધા સ્કોરચેર મમતા ઇન્ડિયન પાટેલવી રોક્સ એચ પ્લસ એવેન્ચર બરોડા એમેજિંગ સુપર કિંગ તેમજ ન્યુરોન સ્ટાર્સનો સમાવેશ થાય છે આ ઓક્શનમાં હજાર તબીબોએ રમૂજીમાં ક્રિકેટમાં બેસ્ટ પરફોર્મન્સ આપતા ખેલાડીઓની બોલી કરોડોમાં લગાવી આનંદ મળ્યો હતો તેમજ સૌ કોઈએ સાથે સ્વરૂચિ ભોજન લઈ માંડી રાત્રે પરત ફર્યા હતા તેમજ આ પ્રસંગે કાર્યક્રમના મુખ્ય મહેમાનોમાં આઈએમએ અંકલેશ્વરના પ્રમુખ ડોક્ટર નિલેશ દેસાઈ આઈએમએ ભરૂચના પ્રમુખ ડોક્ટર કીર્તિરાજ ગોહિલ તો અંકલેશ્વર તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર નીરન્દ્રસિંહ તેમજ દેવધરા સહિત અંકલેશ્વર ડોક્ટર ક્લબના પ્રમુખ ડોક્ટર જીગ્નેશ પટેલ ઉપપ્રમુખ ઓમકારસિંહ સેક્રેટરી ડૉક્ટર મિથુન જગતતાપ અને હિતેશ ઘડિયા અને તેમજ તેઓના પરિવારજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ વર્ષના પ્રારંભે અંકલેશ્વર ડોક્ટર્સ ક્લબની સ્થાપના કરવામાં આવેલ હતી જેના હેતર અંકલેશ્વર પ્રીમિયમ લીગ ક્રિકેટનું સેશન વનનું આયોજન કરવામાં આવેલ હતું એની જ્વલન સફળતા બાદ નેક્સ્ટ ઇવેન્ટ અંકલેશ્વર પ્રીમિયમ લીગ ઇવેન્ટ ટુ માટે આજે ઓક્શન કમ ગેટ ટુગેધરનો પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો જેમાં અંકલેશ્વર શહેર ભરૂચ તથા બીજા આજુબાજુના દરેક જગ્યાના દરેક ડૉક્ટર્સ વિથ ફેમિલીને ઇન્વાઇટ કરવામાં આવેલ હતા ડૉક્ટર્સ ક્લબનો મેઇન ઉદ્દેશ સ્ટ્રેસફુલ લાઈફમાં થોડું સ્પોર્ટ્સ એક્ટિવિટી થાય કલ્ચરલ એક્ટિવિટી થાય એ સિવાય સોશિયલ એક્ટિવિટી જેમ કે બ્લડ ડોનેશન કેમ્પ મેડિકલ કેમ્પ એ બધું સિસ્ટેમિક રીતે થાય એના માટે ડૉક્ટર્સ ક્લબની સ્થાપના કરવામાં આવેલ છે જેના નેજા હેઠળ આજે એપીએલનો ઓક્શનનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે થેન્ક યુ એનબીસી કંપનીનાથી છૂટા કરાયેલા કામદારો અને મેનેજમેન્ટ સાથે ધારાસભ્યએ મધ્યસ્થી કરી મીટિંગ યોજી તો સાવલીમાં આવેલી ખાનગી કંપનીમાંથી છૂટા કરાયેલ કામદારોએ સ્થાનિક ધારાસભ્યને ધરણા યોજી પોતાના પ્રશ્નની રજૂઆત કરી હતી અને રવિવારે મેનેજમેન્ટના અધિકારીઓ સાથે જાહેરમાં ચર્ચા કરવાનું આયોજન કર્યું જે અનુસંધાને મીટિંગ યોજાઈ હતી તો કંપનીના જવાબદાર અધિકારીએ દસ દિવસ બાદ મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી યોગ્ય નિકાલ લાવવાનું આશ્વાસન આપ્યું તો સાવલી તાલુકાના મંજૂસર આવેલ જીઆઈડીસી માં બેરિંગ નિર્માણ કરતી એનસીબી નામની કંપની આવેલ છે અને મેનેજમેન્ટ અને કામદારો વચ્ચે યુનિયન જેવા અનેક મુદ્દે સર્જતા કંપનીએ ચારસો થી વધુ કામદારોને છૂટા કર્યા હતા જે બાબતે લેબર કોર્ટમાં કેસ પણ ચાલુ છે કામદારોએ કોરોનાના કપરાકાળમાં કાળમાં રોજી રોટીના પ્રશ્ને અનેક જગ્યાએ પ્રદર્શન ધરણાયોજી યોજી રજૂઆત કરી હતી તેમ છતાં નિરાકરણ ન આવતા ગત 15 ફેબ્રુઆરીએ સાવલી ધારાસભ્ય કેતન ઇનામદારના નિવાસસ્થાને ધરણા યોજી રજૂઆત કરી હતી અને તે દિવસે રવિવાર કંપની મેનેજમેન્ટ સાથે મીટિંગ યોજી નિરાકરણ લાવીશુંનું આશ્વાસન આપ્યું હતું તે સંદર્ભે કામદારોના પ્રશ્નો ધારાસભ્ય કેતન ઇનામદારે મધ્યસ્થી કરી છૂટા કરાયેલા કામદારો અને એનબીસી કંપનીના પ્રતિનિધિ તરીકે આવેલ અધિકારી પ્રતિવંસિંહ આસોદરિયા સાથે જાહેરમાં મીટિંગ યોજી કામદારોના પ્રશ્નો અંગે રજૂઆત કરી ફતેપુરા તાલુકાના વલુંડા ગામના મર્ડર કેસમાં સંડોવાયેલા પાંચમા આરોપીની ધરપકડ કરવામાં આવી છે ફતેપુરા તાલુકાના વલુંડા ગામે પત્નીએ પોતાના પ્રેમીને પામવા માટે એક પત્નીએ જ પોતાના પતિનું ભાઈ પ્રેમી અને ભુવા સાથે મળીને કાળસ કાઢી નાખ્યું જેમાં ચાર આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને એક આરોપી ભુવો ફરાર હતો છે રાજસ્થાન રાજ્યનો ઓબળા ગામના હરીશચંદ્ર કાંતિલાલ પારઘીની ફતેપુરા પોલીસ દ્વારા ધરપકડ કરી લીધી હતી આમ ફતે ત્રિપુરા પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ સરકાર દ્વારા શૌચાલય બનાવવામાં કૌભાંડ કરવામાં આવ્યો છે અને દરેક જિલ્લામાં ભાજપના સ્થાનિક નેતાઓ અને ગાંધીનગરમાં બેઠેલા સાથે સંપર્ક થાય છે અગાઉની વિજય રૂપાણી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કૌભાંડ થયા છે ભાજપ સરકારમાં શૌચાલયના ભ્રષ્ટ કહ્યું હતું કે ભાજપા સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી મહત્તમ યોજનાઓમાં કૌભાંડા આચરતા હોય છે પછી તે ખેડૂતોના પાક વીમા હોય કિસાન સન્માન નિધિ હોય કે પછી મનરેગાનું હોય કે બેરોજગાર યુવાનોને રોજગારનું હોય કૌભાંડો ઉજાગર થાય એટલે નાની માછલીઓ પકડીને મોટા મગરમચ્છને બચાવી લેવામાં આવે છે દરેક વખતે મોટા મગરમચ્છો સલામત બચી જતા હોવાથી તાર સીધા કમલમ પહોંચતા હોવાની લોકોમાં ચર્ચા થાય છે પંદરમી ફેબ્રુઆરીને મંગળવારે રાતના સાડા આઠ વાગ્યાના અરસામાં એક ઓછિંતી આગ ભભૂકી હતી ત્યારબાદ જોતજોતામાં ભીષણ આગ લાગી હતી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું ત્યાં હાજર પેટ્રોલ પંપના કર્મીઓ સહિત લોકો આગને કાબૂમાં લેવા જહેમત ઉઠાવે છે પરંતુ આગની ચપેટમાં આવેલા ટેન્કરોમાં એક જોરદારનો બ્લાસ્ટ થાય છે ત્યાં દોડધામ મચે છે શહેરના જમાલપુર ચાર રસ્તા પાસે આવેલા ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ લઈને પહોંચેલા ટેન્કરમાં આગ બાદ બ્લાસ્ટની ઘટના બની હતી આગ અને પેટ્રોલ ટેન્કર બ્લાસ્ટને પગલે અમદાવાદ ફાયર વિભાગના પાંચથી વધુ વાહનો સાથે ફાયરના અધિકારીઓ અને જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા જોકે આગને ગણતરીના મિનિટોમાં જ કાબૂમાં લેવામાં આવી હતી જોકે સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થવા પામી નહોતી તેમજ આ હોવાનું ફાયર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું

બે દિવસ બાદ અચાનક સગીરાનો ફોન આવ્યો હતો અને પોતે લુધિયાના હોવાનું જણાવ્યું હતું ઘરેથી સ્કૂલ માટે નીકળેલી સગીરા લુધિયાના હોવાનું જાણીને પરિવાર પણ ચોંકી ઉઠ્યો હતો પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાના કારણે અમદાવાદ પોલીસની એક ટીમ લુધિયાના જવા નીકળી હતી જોકે પ્રેમી સાથે બે દિવસ રહ્યા બાદ તેની માતાની યાદ આવતા ઘરે જવા જીદ પકડી હતી જેથી પ્રેમી તેને અમદાવાદ રેલવે સ્ટેશન પર ઉતારીને ભાગી ગયો હતી પાણીને શુદ્ધ કરવા માટે હવે ઘર કે ઓફિસમાં આરો સિસ્ટમ વોટર પ્યોરિફાયર ડિવાઇસ લગાવવામાં આવે છે પરંતુ બહાર ટ્રાવેલિંગ કે ટ્રેકિંગમાં હોઈએ ત્યારે સાથે આરો લઈ જવું શક્ય નથી આ વાત ધ્યાનમાં લઈને ગુજરાત યુનિવર્સિટીમાં પીએચડી કરતી વિદ્યાર્થીનીએ બહાર ક્યાંક જવું હોય તો સાથે રાખી શકાય તેવું ઓર્ગેનિક પોર્ટેબલ વોટર પ્યોરિફાયર ડિવાઇસ બનાવ્યું છે આ ડિવાઇસ ઇલેક્ટ્રોસિટી કે યુવી લાઇટ કે કોઈ પણ પ્રકારની મેબ્રેન વગર પાણીમાં રહેલા હાનિકારક બેક્ટેરિયાને મારી નાખે છે અને ગણતરીના સેકન્ડોમાં જ પાણીને શુદ્ધ કરી પીવાલાયક બનાવી દે છે તો વોટર પ્લોરિફાઈડ કરવાનું ડિવાઇસ બચાવવા મળે છે એ પ્રમાણે આરોગ્ય અન્ય ફિલ્ટરના ડિવાઇસમાં પાણી શુદ્ધ થાય એ પ્રમાણે આ પોર્ટેબલ ડિવાઇસમાં પણ પાણી શુદ્ધ થાય છે એ ઉપરાંત એક પેટર્નટેબલ મટીરિયલ વાપરેલું છે જેમાં પાણીમાં રહેલા હાનિકારક બેક્ટેરિયા દૂર કરે છે અને પાણી પીવાલાયક શુદ્ધ બને છે ગુજરાત યુનિવર્સિટીની બાયોકેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં એક પીએચડીની વિદ્યાર્થીની આ ઓર્ગેનિક વોટર પ્યોરિફાયર ડિવાઇસ બનાવ્યો છે આગામી બાવીસ ફેબ્રુઆરીથી અઠ્યાવીસ ફેબ્રુઆરી દરમિયાન ગુજરાત યુનિવર્સિટી ખાતે વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે સમગ્ર દેશમાં વિજ્ઞાન સર્વત્ર પૂજ્ય તે નામનું અઠવાડિક વિજ્ઞાન પ્રદર્શન પંચોતેર સ્થાનો પર કરવામાં આવનાર છે આ વિજ્ઞાન પ્રદર્શનની એક સહયોગી સંસ્થા ગુજરાત યુનિવર્સિટી પણ છે જેથી અહીં આયોજન કરવામાં આવનાર છે આ સાયન્સ ફેરમાં રોજના એક હજાર વિદ્યાર્થીઓ મુલાકાત લેશે આ પ્રદર્શનમાં સ્કૂલ કોલેજના તમામ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે આ સમગ્ર આયોજન અંગે ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ બાયોકેમિસ્ટ્રી અને ફો એન્ડ ફોરેન્સિક સાયન્સના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર ઋષિકેશ જોશીએ જણાવ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટીમાં આ કાર્યક્રમ યોજાવાનો છે જેમાં વિજ્ઞાનનું પ્રદર્શન કરવામાં આવશે તો અરાઉન્ડ ગુજરાતમાં આજે બસ આટલું જ વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી વાત